નમસ્કાર વિજ્ઞ ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીશું નાગ પાંચમની વ્રત કથા. પહેલાના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસ મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો, જેને મોટી વહુ મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારતા, તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુ એ સાપને કહ્યું, અમે હમણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહીં. આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી, સાપ ભાઈ પ્રણામ. સાપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે, તેથી જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો. તે બોલી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા. થોડાક દિવસ વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું, આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો, હું તેનો દૂરનો ભાઈ છું, બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેને રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું, એટલે તું ગભરાઈશ નહીં, જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસ સાપની માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઈ રહી છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેને ગરમ દૂધ પીવડાવી દીધું, જેનાથી સાપનું મોં બળી ગયું. સાપની માતાને ગુસ્સો આવ્યો, પણ સાપે તેમણે ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને બહુ બધું સોનું ચાંદી હીરા જવેરાત આપીને સાસરી વળાવવામાં આવી. આટલો ધન જોઈને મોટી વહુને ઈર્ષ્યા આવી. તે બોલી, ભાઈ તો બહુ ખૂબ ધનવાન છે, તારે તો બીજું બધું ધન લેવું જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને બધું ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી, આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલ્દી હાજર થાઓ. મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપશો. શેઠજી ગભરાઈને તેને હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કંઈક એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને હું જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાપે તેવું જ કર્યું. જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે. તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યો છે, હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી દુષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે જ્યારે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે તે સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવો. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા. તેમણે તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ઘણી સોનામરો પણ આપી. તે બધું લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષ્યામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા અને પૂછ્યું કે આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું, સાચું બોલ, તને આ ધન કોણ આપે છે. નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો.
સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો, જે મારી ધર્મબહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાપભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાના ભાઈ માનીને તેની પૂજા કરે છે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.